Hello everyone, good morning. Let's start. So now you give antonyms of forget. Think about it. Antonyms of forget is remember. तो चलो आजे आपणे अगाउ जे शीखी गया छीए એને થોડું યાદ કરી લઈએ. તો ચાલો તમે વિચારો કે આપણે લિટલ સ્ટેપ્સ 1 2 3 માં કઈ સ્ટોરી શીખી ગયા છીએ. યાદ આવ્યું બધાને? હા, આપણે લિટલ સ્ટેપ્સ 1 2 3 માં લીલી બિલ્લી એન્ડ ગુલુની સ્ટોરી શીખી ગયા છીએ એક્ટિવિટી 2 માં. તો ચાલો એ સ્ટોરી કોના વિશે હતી તમને બધાને યાદ છે? હા, એ સ્ટોરી હતી એક ન્યૂ સ્ટુડન્ટની કે જે પહેલા દિવસે શાળાએ જાય છે. એ વાર્તામાં આપણે જોયું હતું કે લીલી નામનું એક ન્યૂ સ્ટુડન્ટ ફર્સ્ટ ડે ક્લાસમાં એન્ટર થાય છે અને ત્યાં બિલી નામનું એક સ્ટુડન્ટ તેને વેલકમ કરે છે. તો ફ્રેન્ડ્સ, તમને બધાને પણ આવા અનુભવ થયા હશે, બધાને છે ને આવો એક્સપિરિયન્સ? તમે પણ પહેલા દિવસે શાળામાં ગયા હશો અને વર્ગખંડમાં આવી રીતે જ તમે પણ એન્ટર થયા હશો. તો તમે પણ તમારા એ અનુભવને યાદ કરો કે વર્ગખંડનો પહેલો દિવસ તમારા માટે કેવો રહ્યો હતો અને તમારા એ એક્સપિરિયન્સને આ લીલીના એક્સપિરિયન્સ સાથે મેચ કરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ બંનેમાં કેટલીક સિમિલારિટી છે તો કેટલોક ડિફરન્સ જોવા મળે છે. જેવી રીતે આ ક્લાસમાં બિલી લીલીને વેલકમ કરે છે એવી જ રીતે તમને કોઈએ વેલકમ કર્યું હતું? તમારી જાતને એ પ્રશ્ન પૂછી જુઓ કે જ્યારે હું પહેલા દિવસે ક્લાસમાં ગયો ત્યારે મને કોઈએ વેલકમ કર્યું હતું? જેવી રીતે આ બિલી લીલીને વેલકમ કરે છે, તમારા ક્લાસનો પહેલો દિવસ તમારા માટે એન્જોય ન હતો કે પછી બોરિંગ? વિચાર. અને તમને વર્ગખંડના કોઈ અન્ય વિદ્યાર્થીનો સપોર્ટ મળ્યો હતો કે પહેલા દિવસ તમને અજાણું ન લાગે એવું કોઈએ ધ્યાન રાખ્યું હતું? યાદ કરી જુઓ, તમને પણ મજા આવશે તમારા ક્લાસના પહેલા દિવસને યાદ કરીને. જુઓ, આ સ્ટોરીમાં બિલી લીલીને પોતાની પાસે બેસાડે છે અને કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવે છે કે એને ક્લાસમાં અજાણ્યું ન લાગે. અને હવે જુઓ, લીલી પણ બાકીના વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં કમ્ફર્ટેબલ બેસી ગયો છે અને તે બધા જ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે અને વર્ગખંડ વિશે, તેમની શાળા વિશે અને ક્લાસ ટીચર વિશે એ બધાને પ્રશ્ન પૂછે છે. શું તમે પણ આવા પ્રશ્ન પૂછ્યા હતા? જુઓ, લીલી પ્રશ્ન કરે છે, હુ ઇઝ અવર ટીચર? અને બિલી એને રિપ્લાય આપે છે, મિસ ગૌરી ઇઝ અવર ટીચર. હવે તે ફરી બીજો પ્રશ્ન કરે છે, હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? ત્યારે વર્ગખંડમાંથી કોઈક બીજો અન્ય વિદ્યાર્થી તેને રિપ્લાય આપે છે કે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. આ રીતે તે વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે અને પછી શું થાય છે આ સ્ટોરીમાં યાદ કરો બધા. જુઓ, ત્યારબાદ તેમના ક્લાસ ટીચર ક્લાસમાં એન્ટર થાય છે. એમના ક્લાસ ટીચરનું નામ શું હતું? મિસ ગૌરી. અને એમના આગલા વર્ષના ક્લાસ ટીચરનું નામ શું હતું? મિસ્ટર એલિફન્ટ. હવે જુઓ, જ્યારે વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીઓ વાતો કરે છે અને ટીચર ક્લાસમાં એન્ટર થાય છે અને બધા સ્ટુડન્ટ શું બોલે છે? ગુડ મોર્નિંગ ટીચર, જેવી રીતે તમે બધા બોલો છો, સાચું ને? તો ચાલો હવે જુઓ કે ટીચર લીલી સાથે કઈ રીતે વાર્તાલાપ કરે છે. ટીચર વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ સામે લીલીનો પરિચય કરાવે છે.
બધા વિદ્યાર્થીઓને જણાવે છે કે આપણા વર્ગખંડમાં એક ન્યૂ સ્ટુડન્ટ છે, તો આપણે બધા એનો પરિચય મેળવીએ. અને ટીચર લીલીને આગળ બોલાવે છે. હવે જુઓ લીલી પોતાનો પરિચય કઈ રીતે આપે છે એ તમે બધા યાદ કરો કે તમે જ્યારે વર્ગખંડમાં પહેલી વાર ગયા હતા અને તમારા ટીચરે તમને ઇન્ટ્રોડક્શન આપવા કહ્યું ત્યારે તમે તમારું ઇન્ટ્રોડક્શન વર્ગ સમક્ષ કઈ રીતે રજૂ કર્યું. મજા આવશે તમારી વીતેલી વાતોને યાદ કરવાની. જુઓ લીલી પોતાના વિશે જણાવે છે કે તેનું નામ લીલી છે અને તે ગયા વર્ષે જોલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. હવે તે અહીં છે અને તે અહીં તેના દાદી સાથે રહે છે, પણ તેના પેરેન્ટ્સ હિલીલેન્ડ નામના એક નાનકડા શહેરમાં રહે છે. જુઓ જેવી રીતે અહીં લીલી પોતાનો ઇન્ટ્રોડક્શન આપે છે અને વર્ગખંડના દરેક વિદ્યાર્થીઓ તેનો વર્ગખંડમાં આવકાર કરે છે, શું તમારી સાથે પણ એવું થયું હતું કે વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓએ તમને પણ વેલકમ કર્યું હતું? યાદ કરો મને પોતાના વર્ગખંડના પહેલા દિવસની યાદ આવી ગઈ ને, કે પહેલા દિવસે તમે જ્યારે તમારી નવી સ્કૂલના ક્લાસમાં એન્ટર થયા હતા અને તમારો અનુભવ કેવો રહ્યો હતો? તો બધાને મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ હવે તમે એન્જોય કરો આના જેવી જ એક બીજી સ્ટોરી. મોનુ મંકી એન્ટર્સ ધી ક્લાસ ફર્સ્ટ ડે ઓફ હિઝ સ્કૂલ. હી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. ટોની વેલકમ્સ હિમ. What is your name? My name is Monu. And what is your name? My name is Tony. Come and sit here. Thank you. This is Sophia and Jenny. Nice to meet you, friends. Nice to meet you too. Who is our teacher? Mr. Jack is our teacher. Who was your teacher last year? Mr. Max was our teacher last year. Hello. Mr. Jack enters the class. Good morning, sir. Good morning, children. Oh, we have a new friend in our class. What is your name, my dear? My name is Monu. Come here and introduce yourself. Hello, I am Monu. I studied in S.P. Martin School last year. Now I am here in Major School. I live here with my grandparents. My parents are in Hilliland. It is a small town. Hello, Monu.